ક્રૂસનો માર્ગ એ આપણા માટે પ્રભુ ઈસુના વિશાળ દુઃખને સમજવા અને અનુભવ કરવા માટેનું એક ખાસ માધ્યમ છે. આ 14 સ્થાનોની શ્રેણી આપણને ઈસુ સાથે ચાલવાની તક આપે છે, જેથી આપણે ઈસુ સાથે ચાલીએ અને જિંદગીના અનેક પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. જો આ ભક્તિનું ઉગ્રતાથી ચિંતન કરીએ તો ઈસુને આપણી સાથે ચાલતા અનુભવી શકીશું. આથી ચોક્કસ દિલાસો અને શક્તિ મળશે. પ્રાર્થના કરીએ. પ્રભુ ઈસુ, આ કાલવરીના માર્ગ પર ચાલતા ચાલતા અમારું હૃદય તમને અર્પીએ છીએ. અમે તમારા પ્રેમ પ્રત્યે સ્વીકાર્ય બનીએ એવી કૃપા કરો. દરેક સ્થાન મને ઊંડાણથી સ્પર્શે અને પવિત્ર આત્મા મારા હૃદયને વીંધી લે એવી વિનંતી કરું છું, જેથી હું તમારી સાથે અને તમારા માં પુનર્જીવિત થઈ શકું. આમેન. અંતિમ ઘડી શ્વાસ છેલ્લા અંગે રુધિર નારેલા મારા દેવ તું શાને રિવાય રે મારા પાપો રૂપી ખીલા કોમળ અંગે પોખીલા મારા દેવ તું એળી રિવાય રે પહેલા વિશ્રામ. येशु को प्राणदंड की आज्ञा दी जाती है. हे ख्रिस्त, हम आपकी आराधना करते हैं और आपको धन्य कहते हैं, क्योंकि आपने अपने पवित्र क्रूस के द्वारा संसार का उद्धार किया है. महायाजक और जनता के नेता येशु को पकड़कर पिलातुस को सौंप देते हैं. वहां मौजूद सभी एक स्वर में बोल उठते हैं, यह मृत्यु दंड के योग्य है. यीशु ना ही उनका विरोध करते और ना ही उनके सवालों का जवाब देते. वे अपने आप को उन लोगों के हवाले कर देते हैं. पिलातुस जानते थे कि यीशु निर्दोष है, फिर भी वे मृत्यु दंड की मंजूरी दे देते हैं. यीशु अपने ऊपर अपराध और शर्म को धोने के लिए तैयार थे. हे प्रभु, जब कभी हम सच का साथ दें और उस वजह से जब लोग हमारी निंदा करें, हमें साहस दे जिससे हम हमेशा सच और निष्पक्षता के साथ बने रहें. हमारी सहायता करें ताकि हम एक साफ और प्यार भरा दिल का सर्जन कर सके और आपके अनंत प्यार का दुरुपयोग ना करें. हे प्रभु दया करो, हे ख्रिस्त दया करो,
मरे हुए विश्वासियों की आत्मा परमेश्वर की कृपा से शांति में निवास करे। पीला तो से त्या हो काम दीधो तने સ્થાન ઈસુએ એમના ક્રૂસનું વહન કર્યું. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે ક્રૂસ ઉપર મરી જઈને તમે અમને નવજીવન આપ્યું છે. ઈસુએ પહેલાથી જ ખૂબ દુઃખ વેઠ્યા હતા. એમને ગુનેગાર ઠેરાવ્યા બાદ ફટકા, લાત, મુક્કા અને ઘણું બધું સહન કર્યું. કાંટાઓનું મુકટ ખૂબ જ પીડા દેનાર હતું. અને હવે તો કાલવારી સુધીની તેમની લાંબી યાત્રા પણ શરૂ થનાર છે, જ્યાં મૃત્યુ એમની રાહ જોઈ રહી છે. ઘણા તો શંકા પણ કરે છે કે તે કાલવારી પહોંચશે ખરો? યાત્રા તો હજુ શરૂ જ થઈ છે. પ્રાર્થના. ઈસુ, ઘણીવાર અમે અમારું ક્રૂસ લઈને યાત્રા શરૂ કરીએ છીએ, જેમાં પીડા, પરીક્ષા અને દુઃખ હોય છે. કેટલીક વાર અમે શંકા પણ કરીએ છીએ કે આ કાર્ય પાર પાડી શકીશું, કારણ કે ક્રૂસના વજનથી અમારા ખભા ઝૂકી જાય છે અને અમે કંટાળીને નિરાશ થઈ જઈએ છીએ. આ ક્ષણોમાં અમે તમને યાદ કરી શકીએ એવી મદદ કરો. હે પ્રભુ, અમારા પર દયા કર. હે ખ્રિસ્ત, તમારા પર દયા કર. મુએલા શ્રદ્ધાળુઓના આત્માઓ, પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. વજનદાર વધસ્તંભ કં ચાલો તું કાલવારી પંતે દિલે ખુશીઓ દર્શાવી માનવ પેરે મેર લાવી મારા દેવ તું એણે રિવાય રે. તીસરા વિશ્રામ. યેશુ પહેલી બાર ક્રૂસ કે નીચે ગિરતે હૈ. હે ખ્રિસ્ત, હમ આપકી આરાધના કરતે હૈ ઔર આપકો ધન્ય કહેતે હૈ, ક્યોંકિ આપને અપને પવિત્ર ક્રૂસ કે દ્વારા સંસાર કા ઉદ્ધાર કિયા હૈ. ક્રૂસ કા બોઝ અસહન્ય લગ રહા હૈ, લોગો કે તાને ઉનકે કાનો મેં ગૂંજ રહે હૈ. કોડો કી માર કી વજહ સે વો ચલ ભી નહીં પા રહે, પર ઉસી અસહન્ય પીડા કે સાથ વો અપની યાત્રા ફિર શરૂ કરતે હૈ.
प्रार्थना। यीशु, जिस तरह आप ठोकर खाकर नीचे गिरकर फिर से खड़े होने का प्रयत्न करते हैं, उसी तरह हमारे कमजोर समय में हमें शक्ति दे, हमारी सहायता कर, ताकि हम दूसरों की दुर्बलताओं का स्वीकार कर सकें। हमें दिशा दिखाए ताकि हम अपना जीवन आप में विश्वास और आशा रखकर बिता पाए। हे प्रभु दया करो, हे क्रिस्त दया करो। मरे हुए विश्वासियों की आत्मा परमेश्वर की कृपा से शांति में निवास करें। नारे क्रूस ना बोझे लथड़ियों, पहली बार तू बोए पड़ियो, पगनी ठोकरो जे लागी तनी नड़ियो, भागी मारा देव तू एड़ी बाय रे। चौथो स्थान, ईसु तेनी माताने मळे छे। हे प्रभु ईसु, अमे तमारी पूजा अने स्तुति करीए छीए, केम के क्रूस उपर मरी जईने तमे अमने नव जीवन आप्युं छे। आ स्त्री मरियममां कंईक खास छे। ईसु खूब ज तकलीफमां छे, पण तेने मळवाथी ઈસુને ખૂબ જ શક્તિ મળે છે। તેણે અધિકારીઓને ઘણી વિનંતી કરી કે તેઓ તેમના પુત્ર પર દયા કરે, પરંતુ તેઓએ જરાય સાંભળ્યું નહીં। આ પ્રકારનો મેળાપ કોઈ પણ પુત્ર તેની માતા સાથે કરવા ન માંગે। તેમનું બંધન ખૂબ જ ખાસ છે। પ્રાર્થના। હે પ્રભુ ઈસુ, માતા મરિયમ તમને આવી પીડામાંથી પસાર થતા જોઈને ખૂબ જ દુઃખી થયા હતા, છતાં તે જાણતા હતા કે આવું કંઈક થવાનું હતું। જે રીતે માતા મરિયમને મળીને તમને શક્તિ મળે છે, એ જ રીતે અમને પણ મરિયમની ભક્તિ દ્વારા શક્તિ આપો। આ ભક્તિ કેવળ અમારી માતામાં જ નહીં, પણ સમગ્ર પરિવારજનોમાં દેખાય એવી વિનંતી કરીએ છીએ। હે પ્રભુ અમારા પર દયા કર, હે ખ્રિસ્ત અમારા પર દયા કર। મુએલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો। માતા દોડિયા પુત્ર ને જોવા, જોઈ ધૂસ કે લાગિયા રો। પ
પાંચવા વિશ્રામ. કુરેન નિવાસી સિમોન યેસુ કો ક્રૂસ લે ચલને મેં મદદ કરતે હૈ. હે ખ્રિસ્ત, હમ આપકી આરાધના કરતે હૈ ઔર આપકો ધન્ય કહેતે હૈ, ક્યોંકિ આપને અપને પવિત્ર ક્રૂસ કે દ્વારા સંસાર કા ઉદ્ધાર કિયા હૈ. સિપાહી લોગ બેતાબ હો રહે હૈ, યેસુ ક્રૂસ ઉઠાને મેં અધિક સમય લે રહે થે, ઇસલિયે સિમોન નામક કુરેન નિવાસી કો ક્રૂસ ઉઠાને કે લિયે સિપાહી મજબૂર કરતે હૈ. અનિચ્છુક હોને કે બાવજૂદ વહ મદદ કરને પહોંચતા હૈ. પ્રાર્થના. પ્રભુ, જિસ તરહ આપને કુરેન કે સિમોન કી આંખે ખોલી ઔર અપની યાત્રા મેં ભાગીદાર હોને કા અવસર દિયા, ઉસી તરહ હમ ભી દૂસરો કો સહાયક બન સકે યે પ્રાર્થના કરતે હૈ. હમ દૂસરો કે ક્રૂસ મેં ભાગીદાર હોને કા સૌભાગ્ય ખો ન દે, ઇસ બાત કી હમે સમજ દેને કી વિનંતી કરતે હૈ. હે પ્રભુ દયા કરો, હે ખ્રિસ્ત દયા કરો. મરે હુએ વિશ્વાસીઓ કી આત્મા પરમેશ્વર કી કૃપા સે શાંતિ મેં નિવાસ કરે. ત્યાજી રેની સીમોન આવ્યો, તુને જોઈ દયા દે લાવ્યો. પ્રેમી ક્રૂસ ઊંચે કાવ્યો, દૈવી પ્રસાદ એ પામ્યો. મારા દેવ તું એને રિવાય રે. છઠ્ઠો સ્થાન. વેરોનિકા પ્રભુ યીસુનું મુખ લૂછે છે. હે પ્રભુ યીસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવજીવન આપ્યું છે. લોકો કાલવરીના માર્ગમાં જોડાયા છે. કેટલાક આ ત્રણ ગુનેગારોના મૃત્યુ જોવા માટે ઉત્સાહિત છે. કેટલાક ખુશ છે કે તેમની વસૂલી સફળ થઈ. કેટલાક અધિકારીઓ પ્રશંસાની રાહ જોઈ રહ્યા છે. બીજી બાજુ કેટલાક યેસુના મૃત્યુથી ભયભીત થઈ ગયા છે. કેટલાક તેને મળવા ઈચ્છે છે. એક મહિલા વેરોનિકા હિંમત કરીને ભીડ તોડી જાય છે અને યેસુના ચહેરાને રૂમાલથી સાફ કરે છે. તેઓ યેસુને પ્રેમ કરે છે અને એમનું ભેટ યેસુના ચહેરાના છાપના રૂપે મળે છે.
પ્રાર્થના. હે પ્રભુ, વેરોનિકા બહાદુર હતી એટલે એમને પરસેવા અને લોહીથી લથપથ તમારા ચહેરાને સાફ કરવાનું સાહસ લીધું. અમને પણ વેરોનિકા જેવું સાહસ મળે જેથી અમે અન્યાયી અને ક્રૂર લોકોના ભય ન રહીને જે યોગ્ય છે તે જ કરીએ. ફક્ત ઇનામ મેળવવા જ નહીં, પરંતુ એકબીજાની સેવા પ્રેમભાવથી ભરીને આપણે બંને એટલી સેવા કરીએ. હે પ્રભુ, અમારા પર દયા કર. હે ખ્રિસ્ત, અમારા પર દયા કર. બધા એક સાથે. મોહેલા શ્રદ્ધાળુઓના આત્માઓ, પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. સાતવા વિશ્રામ. યેશુ દૂસરી બાર ક્રૂસ લેકર ગિરતે હૈ. હે ખ્રિસ્ત, હમ આપકી આરાધના કરતે હૈ ઔર આપકો ધન્ય કહેતે હૈ, ક્યોંકિ આપને અપને પવિત્ર ક્રૂસ કે દ્વારા સંસાર કા ઉદ્ધાર કિયા હૈ. કલવારી તક કા સફર બહુત મુશ્કિલો સે ભરા હૈ. ऐसे में यीशु दूसरी बार अपने मुंह के बल गिर पड़ते हैं. सिपाही यह देखकर उनका मजाक उड़ाने लगे. इस हालत में भी यीशु क्रूस को कसकर पकड़े हुए है. प्रार्थना. यीशु, मैं जब किसी काम में असफल होता हूँ, मेरा खुद पर से भरोसा उड़ जाता है, मैं बेताब हो जाता हूँ. हे प्रभु, मेरी शक्तिहीन अवस्था में मैं आप पर ध्यान केंद्रित करना चाहता हूँ. जब भी कभी मैं उदास, खाली और उलझन में रहूँ, आप मुझे ताकत देना. आपके प्यार से सब कुछ मुमकिन है, इस पर यकीन करने में मेरी मदद करें. हे प्रभु दया करो. हे ख्रिस्त दया करो. मरे हुए विश्वासियों की आत्मा परमेश्वर की कृपा से शांति में निवास करे. मारे पाप नो बोझो દેવા.
આઠમું સ્થાન ઈસુ યરૂશાલેમની સ્ત્રીઓને મળે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કો ક્રૂસ પર મરી જઈને તમે અમને જીવન આપ્યું છે. સ્ત્રીઓ ઈસુને મળે છે અને એ ઉપરાંત એ કશું પણ કરી ન શક્યા હતા. તેઓ તૂટી ગયા છે. ઈસુને મળીને તેઓ એમના દુઃખમાં સહભાગી બન્યા. ઈસુ ખરેખર સોનાનું હૃદય ધરાવે છે. સ્ત્રીઓને એમના માટે નહીં, પરંતુ પોતાના જ બાળકો અને ગામવાસીઓ માટે ચિંતા કરવાનું કહે છે. તે આટલા નિસ્વાર્થ હતા. હે પ્રભુ, આ સ્ત્રીઓ કાલવારીના માર્ગમાં તમારા સાથે હતા. તે તમારી પીડામાં ભાગ લે છે અને તમારા માટે અશ્રુ વહાવે છે. જ્યારે પણ અમારા પડોશીઓને દુઃખ કે વેદના આવે, ત્યારે તેમને આશ્વાસન આપવા માટે અમને સહાય કરજો. હે પ્રભુ, અમારા પર દયા કર. હે ખ્રિસ્ત, અમારા પર દયા કર. મોયેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. રોતી યરૂશાલેમની સ્ત્રીઓ, દેખી દિલાસાનો વે विश्राम. यीशु तीसरी बार क्रूस लेकर गिरते हैं. हे ख्रिस्त, हम आपकी आराधना करते हैं और आपको धन्य कहते हैं, क्योंकि आपने अपने पवित्र क्रूस के द्वारा संसार का उद्धार किया है. सिमोन के हाथ से क्रूस फिसलकर यीशु के ऊपर गिरता है. अधनंगे यीशु बेबस होकर जमीन पर गिर पड़ते हैं. क्रोध से सिपाहियों की आंखें लाल हो रही है. यीशु अपनी बची हुई ताकत से वापस कलवारी राह पर चलने का प्रयत्न करते हैं. प्रार्थना. हे प्रभु, मुझे माफ करना उन सभी अवसरों के लिए जब मैं खुद में ही लीन रह गया. मेरी मदद कीजिए ताकि मैं फिर से आपके विश्वास में
खड़ा रह सकूं। आपकी वाणी और आपके निर्देशों को ग्रहण करने के लिए मेरी सहायता करें। हे प्रभु दया करो, हे ख्रिस्त दया करो। मरे हुए विश्वासियों की आत्मा परमेश्वर की कृपा से शांति में निवास करे। निर्बल था तू भोए ढलियो, त्रिजीवार चता पाट पड़ियो। दसमो स्थान। सैनिकों ईसुना वस्त्रों खेंची ले छे। हे प्रभु ईसु, अमे तमारी पूजा अने स्तुति करिए छिए, केम के क्रूस उपर मरी जईने तमे अमने नवजीवन आप्यो छे। आ जोई शकाय तेम नथी, आ तेना माटे खूब शरमजनक छे। ते भगवानना संदेशनो उपदेश आपता रह्या अने हवे तेनी छवि एना वस्त्रोनी जेम फाटी गई छे। तेना शरीरनो एके इंच घा वगर नथी, तेमने एना अंतरवस्त्रो पण छोड़िया नथी। ईसु खूब अपमान अने तिरस्कार वेठी रह्या छे। તેમને નિવસ્ત્ર કરનાર અમે છીએ, જે પણ થયું એના જવાબદાર અમે છીએ। પ્રાર્થના। પ્રભુ ઈસુ, તેમને તમારા વસ્ત્રો છીણવી લીધા, તમે અમારા માટે આટલું બધું વેઠ્યું, કેટલીક વાર અમે તમારા બલિદાન અને પ્રેમને ભૂલી જઈએ છીએ અને દુષ્ટ માર્ગ અપનાવીએ છીએ। હે પરમેશ્વર, અમને પાપ ઉપર વિજય મેળવવાની કૃપા આપો અને તમારો આશીર્વાદ સદા અમારા ઉપર વરસાવતા રહો। હે પ્રભુ અમારા પર દયા કર, હે ખ્રિસ્ત અમારા ઉપર દયા કર। મુએલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો। ग्यारवा विश्राम। यीशु क्रूस पर ठोके जाते हैं। हे ख्रिस्त, हम आपकी आराधना करते हैं और आपको धन्य कहते हैं,
क्योंकि आपने अपने पवित्र क्रूस के द्वारा संसार का उद्धार किया है। जिस क्रूस को वे अपने ही कंधों पर ले आए थे, उसी क्रूस पर उन्हें चढ़ा दिया गया, उनके हाथ और पैर मोड़कर रख दिए। सिपाहियों ने बड़े कील लेकर उनके हाथों में ठोक दिया, उनके पैर भी बड़े कील ठोक कर बांध दिए गए। कौड़ों की मार से उन्हें असहनीय वेदना हो रही थी। उन्हें सूली पर चढ़ा देने के बाद सिपाही यीशु का मजाक उड़ाने लगे और चुनौती देने लगे कि वे खुद को रिहा कर दिखाए। प्रार्थना। यीशु, हम जानते हैं कि आप हमारे पापों के लिए क्रूस पर चढ़े। हम जानते हैं कि आपने अपने जीवन हमारे लिए न्योछावर कर दिया। हमें हर उस पल के लिए क्षमा करें जब हम आपसे दूर हो गए। हे प्रभु, दया करो। हे क्रिस्त, दया करो। मरे हुए विश्वासियों की आत्मा परमेश्वर की कृपा से शांति में निवास करे। खिला ठोके क्रूसे तने जड़ियो, पछी क्रूस ने उभो करी। स्थान ईसु वधस्तंभ पर मृत्यु पामे छे। हे प्रभु ईसु, अमे तमारी पूजा अने स्तुति करिए छे, કેમ કે ક્રૂસ ઉપર મરી જઈને તમે અમને નવજીવન આપ્યું છે। જેમ જેમ ઈશુની આત્મા એમના શરીરને છોડી રહી છે, તેમ તેમ આકાશ ઘાટું થઈ રહ્યું છે, પ્રકૃતિ આક્રમક બની રહી છે। તેમની માતા અને તેમને પ્રેમ કરનાર બધા જ ભારે પીડામાં છે। તેમને આ મૃત્યુ પાપીઓ માટે જ સ્વીકાર કર્યું છે। એવા પાપીઓ જે કદાચ તેમને સ્વીકાર પણ ના કરે। આ માનવું મુશ્કેલ છે કે ભગવાનનો દીકરો મરી ગયો।
પ્રાર્થના. પ્રભુ ઈસુ, છેવટે તમે કરી બતાવ્યું, તમે અમારા માટે મરી ગયા. અમ પાપીઓને ભાગ્યે જ ખ્યાલ આવશે કે તમે અમારા માટે કોઈ મોટું બલિદાન આપ્યું છે. અન્ય સંસાધનોનું બલિદાન આપવા માટે અમને મદદ કરો. તમારા બલિદાનને હંમેશા માટે તમારા હૃદયમાં સ્મરણ કરી શકીએ એવી કૃપા પ્રદાન કરો. તમારા ગૌરવ માટે અને સ્વર્ગમાંના અમારા પિતા માટે વધુ મોટા કાર્ય કરવા અમને પ્રેરણા આપો. હે પ્રભુ, અમારા પર દયા કર. હે ખ્રિસ્ત, અમારા પર દયા કર. મુએલા શ્રદ્ધાળુઓના આત્માઓ, પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. ક્રૂસે દુઃખ સહીને અકારું, શીશ નમાવી મોટે પોકાર્યું. તેરવા વિશ્રામ. યેશુ કો ક્રૂસ સે નીચે ઉતારા ગયા. હે ખ્રિસ્ત, હમ આપકી આરાધના કરતે હૈ ઔર આપકો ધન્ય કહેતે હૈ, ક્યોંકિ આપને અપને પવિત્ર ક્રૂસ કે દ્વારા સંસાર કા ઉદ્ધાર કિયા હૈ. મૃત્યુ ને પીડા સે તડપ રહે શરીર કો મુક્ત કર દિયા. અબ વે લોગ યેશુ કે મૃત શરીર કો ક્રૂસ પર સે ધ્યાનપૂર્વક નીચે ઉતાર કર ઉનકી માતા કો સોંપ દિયા. વો માં જો ફિર એક બાર અપને પુત્ર કો ગલે લગા કર અપને પાસ રખના ચાહતી હૈ. પ્રાર્થના. યેશુ, આપને હમસે કિતના પ્યાર કિયા હૈ ઇસકા અનુમાન લગાના શાયદ મુમકિન નહીં. આપને ખુદ કો હમારે લિયે ઇસ સંસાર કે લિયે સમર્પિત કર દિયા. હમ આપસે વિનંતી કરતે હૈ કિ હમારે જીવન મેં કોઈ ઉલઝન હો તો આપ હમે સત્ય કી રાહ બતાએ. ઉસ રાહ પર ચલને કે લિયે સાહસ और निष्ठा प्रदान करे, हमारी मदद करे ताकि हम हमेशा निष्पक्ष रहे और आपका उद्धारण दुनिया में पहुंचा सके. हे प्रभु दया करो, हे ख्रिस्त दया करो. मरे हुए विश्वासियों की आत्मा परमेश्वर की कृपा से शांति में निवास करे. શબ ઉતાર્યું શ્રદ્ધાળુઓએ, એને મૂક્યું જનેતાને ખોલે. ચૌદમું સ્થાન. પ્રભુ ઈસુના મૃતદેહને કબરમાં દફનાવવામાં આવે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ
કેમ કે ક્રૂસ ઉપર મરી જઈને તમે અમને નવજીવન આપ્યું છે. રાજાના મૃતદેહને હંમેશા એક સુંદર શણગારેલી કબરમાં દાટવામાં આવે છે, જેમાં તેમની મનપસંદ વસ્તુઓ, ખોરાક, ઝવેરાત પણ રાખવામાં આવે છે. પ્રભુ ઈસુ માનવ તરીકે મૃત્યુ પામ્યા, પણ તેમને દફનાવવામાં આવ્યા રાજા તરીકે. અરિમથિયાના યોસેફે તદ્દન નવી બનાવાયેલી ધોળાયેલી કબરમાં ખૂબ જ કિંમતી વસ્ત્રોમાં વીંટાડીને પ્રભુ ઈસુના મૃતદેહને દફનાવ્યા હતા, જેની કબરની ચોકી સ્વર્ગદૂતો પોતે કરતા હતા. અદ્ભુત અને અનમોલ વ્યવસ્થા જે પરમપિતાએ પોતાના દીકરા માટે કરી હતી. નમ્રતાનું કેટલું અજોડ ઇનામ! પ્રભુ ઈસુએ પોતાના પિતાની ઈચ્છાને નમ્ર ભાવે સ્વીકારી મૃત્યુ સુધા વધાવી લીધું. આપણે પણ આપણા રોજબરોજના જીવનમાં આવતી યાતનાઓ પરમપિતાની ઈચ્છા મુજબ સ્વીકારવા, મન ને હૃદયને નમ્ર બનાવી પ્રભુના આશીષનો ભરપૂર બદલો પામીએ. હે પ્રભુ અમારા પર દયા કર, હે ખ્રિસ્ત અમારા પર દયા કર. મોયેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. પ્રાર્થના કરીએ. પ્રિય ઈસુ, તમે અમને તમારી વેદનામાં ભાગ આપ્યો તે બદલ આભાર. ક્રુસના માર્ગની ભક્તિ દ્વારા અમને પિતાની ઈચ્છા પર વિશ્વાસ કરતા અને તેનો આલિંગન કરતા શીખવાડો. અમે જ્યારે પોતાના ક્રૂસથી કંટાળી જઈએ, અમને હિંમત આપો અને નિરંતર શક્તિ આપો કે જેથી અમે તમારા નામનો મહિમા કરી શકીએ. આમેન. મા શ્રી પોપની હિતો માટે આપણે પ્રાર્થના કરીએ. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજે અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તમારા અપરાધોની ક્ષમા કર. અમને પરીક્ષણ મન લાવ, પણ ગુંડાઈથી મે બચાવ. આમેન. પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યમાં તમારું ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમુ પાપ્યોની વાસ્તે વિનંતી કર, હમણા અને મારા મોતને વખતે. આમેન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણા અને હંમેશા યુગોના યુગો સુધી. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વસમસ્ત પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા મિત્રો અને સદા સર્વદા તમારી સાથે રહો. આમેન. મારા મિત્રો, આજે હું ખાસ આપણા તાવાના યુવાનોને આભાર માનું છું કે એ લોકોએ મહેનત કરીને આ અક્કા કૃષ્ણ માર્ગની ભક્તિ એ તૈયાર કરી છે. પોતાના મનથી વિચારીને, મનન ચિંતન કરીને એ લોકો સરસ ભક્તિમાં અમને બધાને દોરાવ્યા છે. ભલે આપણે સાથે ન મળી શક્યા, પણ તેમ છતાં ડિજિટલ પ્લેટફોર્મ પર એ લોકોએ અલગ અલગ જગ્યા પર એના પોતાના ઘરમાં રેકોર્ડિંગ કરીને એક જગ્યા પર મોકલ્યા છે, અને બધાના સહયોગથી આજે આ કૃષ્ણ માર્ગની ભક્તિ થયું. તો ફરી એકવાર બધા યુવાનને ખૂબ ખૂબ આભાર, આપસનો આભાર એની અંદર ભાગ લેવા માટે. અને આજના બપોરના પુણ્ય શુક્રવારનું વિધિ
3 વાગે રાખવામાં આવશે. પ્રભુના દુઃખ વેદના અને મરણનું આપણે સ્મરણ કરીએ અને ઘૂસ વંદના કરીએ. તો આપણે ફરી મળીશું 3 વાગે. ખૂબ ખૂબ આભાર.